ચાલો મિત્ર, મારી ચેનલ રિયલ કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસ નિમિત્તે ફરાળી બટેટા. તેના માટે મેં અહીંયા બટેટા બાફવા માટે એક પાટિયો લીધો છે. પાટિયામાં 300 ગ્રામ જેટલું પાણી ઉમેર્યું છે અને આશરે 15-17 નંગ મીડિયમ સાઇઝ બટેટા મેં લીધા છે 500 ગ્રામ જેટલા. આ હું 3-4 વ્યક્તિઓ માટે બનાવવા જઈ રહ્યો છું અને આપણે તેને હવે બાફવા મેં કહી દઈશું. એકદમ ધીમા તાપે અને હવે અહીંયા મેં સૂંઠ લીધી છે, જે આપણે આદું હોય તેને સુકવાઈ જાય પછી જે ઊંઠ બને છે તે આ સૂંઠ છે, એને હું થોડુંક ખાંડી નાખીશ આ રીતે પથ્થર વડે. મિત્રો, તમે ગમે તારે ગમે મસાલો બનાવો, તાત્કાલિક બનાવીને જે નાખો તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. એટલા માટે મેં આ રીતે તમે જોઈ શકો છો એકદમ આખું ઝીણું દળાઈ જાય. આપણે આ પાવડર તૈયાર થઈ ગયો છે સૂંઠનો, આપણે તેને લઈ લઈશું આ રીતે. અડધો ઇંચમાંથી ઓછું એવી આપણે આ સૂંઠ લીધી હતી. હવે મેં 5 નંગ આપણે લવિંગ લીધા છે અને લવિંગને આ રીતે આપણે પાછા વાટી લેશું. આ રીતે વાટતું જવાનું છે મિત્રો, કેમ કે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને પ્રથમ સોમવાર છે અને પ્રથમ સોમવારે ફરાળ ઉપવાસ રહેલા હોય તેના માટે સ્પેશિયલ આપણે આ બટેટા બનાવ્યા છે ફરાળી. આ રીતે આપણે લવિંગનો ભૂકો લઈ લીધો છે, 5 નંગ લવિંગ લીધા હતા આપણે. હવે આપણે લીધા છે આપણે કાળા મરી. આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, માત્ર કાળા મરી અને લવિંગને હોઠથી સ્વાદ પકડાવવાનો છે મિત્રો. એ ખૂબ જ ટેસ્ટી એવા બને છે. આ રીતે આપણે મરી વાટી નાખશું. તમારી પાસે ખાવણીના દસ્તો હોય તો એ એમાં પણ ખાંડી શકો છો. કે મને ખાવણી કરતાં આ રીતે બહુ ઈઝી પડે છે. આ રીતે આપણે ધીરે ધીરે ખાંડતો જવાનું છે. આપણે આ મરીનો ભૂકો તૈયાર છે. હવે આપણે આશરે 1.5 ચમચી જેટલો આ ભૂકો થયો છે. આપણે આ કડાઈ મૂકી છે અને કડાઈની અંદર આપણે તેલ નાખી દીધો છે 2 પાવડા જેટલું, અને તેમાં 1 મરચું મેં મોળી નાખી દીધો છે ચેડિયું. આપણું તેલ એકદમ સરસ રીતે આવી ગયું છે. આમાં આપણે હિંગનો આખા જીરાનો ઉપયોગ નથી કરવાનો, એક મીઠા લીમડાની ચીરકી નાખી અને આપણે બટેટા એડ કરી દઈશું અંદર. 15-17 નંગ મીડિયમ સાઇઝ બટેટી છે અને હવે તેને સરસ રીતે તેલની અંદર શેકી લઈશું આપણે, કેમ કે આ ફરાળ એ શ્રાવણમાં છે એટલે જે ફરાળ માટે જે ઉપવાસ માટે જે બનાવતા હોય બટેટા તે આપણે બનાવવાના છે. એકદમ ટેસ્ટી પણ હેલ્ધી બી ખૂબ જ સરસ રીતે આપણે તેની અંદર આ મસાલો એડ કર્યો છે. પહેલાં લવિંગનો ભૂકો નાખ્યો, ત્યારબાદ હોઠનો પાવડર નાખ્યો અને હવે આ મરીનો પાવડર આપણે એડ કરીશું. આશરે 1.5-2 ચમચી જેટલો છે અને આ 3 વ્યક્તિ આરામથી ફરાળમાં ઉપયોગ કરી શકશે, ખાઈ શકશે. અને આ રીતે આપણે સહેજને શેકવાનો છે. તમે જોઈ શકો છો એકદમ આપણા બટેટા ફરાળી બટેટા એકદમ તૈયાર છે. હવે તેમાં આપણે અડધું લીંબુ નીસવી દઈશું
મિત્રો આપણે મીઠાનો ઉપયોગ કર્યો નથી પણ કદાચ કોક લોકો મીઠું ન ખાતા હોય ફરાળમાં અને ખાતા હોય તો એ પછી નાખી શકે છે હવે આપણા બટેટા એકદમ તૈયાર છે આ નાના બાળકો પણ ખાઈ શકે છે અને મોટા વડીલ પણ ખાઈ શકે છે તમે જોઈ શકો છો તુલસી પત્રને પુદીનાનું પાન મેક્યું છે અને ખૂબ જ ટેસ્ટી એવા આપણા બટેટા તૈયાર છે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું